સ્વાધ્યાય 4.1 ની અંદર આપણે દાખલા નંબર 5 તરફ જઈએ. દાખલા નંબર 5 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ આપણે કાચી આકૃતિ દોરવાની છે. અહીંયા આપણને અલગ અલગ પરિસ્થિતિ આપેલી છે અને અલગ અલગ આકૃતિનું આપણે રચના કરીશું. જોઈએ એની અંદર શું કહે છે. બિંદુ પી એ રેખાખંડ, ધ્યાન રાખજો ઉપર એ બી ઉપર રેખાખંડ છે, રેખાખંડ એ બી પર આવેલું છે, આપણે એવી આકૃતિ દર્શાવવાની છે. તો એમાં આપણે જોઈએ, સૌથી પહેલાં આપણે રેખાખંડ દોરીશું. આ રેખાખંડ એ બી છે અને એના ઉપર શું આવેલું છે, બિંદુ પી. તો અહીંયા આપણે લઈ શકીએ છીએ બિંદુ પી. આ આપણી કાચી આકૃતિ તૈયાર થઈ ગઈ કે બિંદુ પી એ રેખાખંડ એ બી પર આવેલું છે. રેખાખંડ કયું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે રેખાખંડ જ દર્શાવવું પડે, ખાસ એ જોવાનું છે. હવે બીની વાત કરીએ, શું કહે છે બીમાં. રેખા એક્સ વાય, અહીંયા રેખા છે જોવાનું ઉપર અને અહીંયા પણ રેખા પી ક્યુ એ એમ બિંદુમાં છેદે છે. બંને રેખાઓની વાત કરીએ તો રેખા કઈ છે, એક્સ વાય. આ રેખા એક્સ વાય અને બીજી રેખા છે પી ક્યુ. તો આ રેખા છે પી ક્યુ, રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ એ એમ બિંદુમાં છેદે છે. જ્યાં છેદે છે ત્યાં આપણે શું નામ આપીશું, એમ નામ આપીશું. આમ રેખા એક્સ વાય અને પી ક્યુ એમ બિંદુમાં છેદે છે, આપણી કાચી આકૃતિ તૈયાર. જોઈએ સી તરફ જઈએ આપણે, શું કહે છે. રેખા એલ પર, રેખા એલ પર બિંદુઓ ઈ અને એફ છે પણ ડી નથી. સૌથી પહેલા આપણે રેખા એલ દોરીશું. આ રેખા એલ છે, એના ઉપર ઈ અને એફ બિંદુઓ છે. તો આપણે અહીંયા લઈ શકીએ ઈ અને એફ પણ ડી બિંદુ નથી. તો ડી ને આપણે અહીંયા દર્શાવી શકીએ, જે રેખા એલ પર નથી. રેખા એલ પર માત્ર ઈ અને એફ બિંદુઓ છે, ડી બિંદુ નથી. તો આ થઈ ગઈ આપણી કાચી આકૃતિ પરિસ્થિતિને અનુરૂપ. હવે ડી તરફ જઈએ તો આ રેખા ઓપી અને રેખા ઓક્યુ એ બિંદુ ઓમાં મળે છે. તો આપણે સૌથી પહેલા રેખા ઓપી અને રેખા ઓક્યુ, આ રેખા આપણી થઈ ગઈ ઓપી રેખા અને આ રેખા થઈ ગઈ આપણે ઓક્યુ રેખા. આ ઓક્યુ રેખા છે અને ઓપી રેખા છે એ શેમાં મળે છે, ઓ બિંદુમાં મળે છે, જે આપણે દર્શાવ્યું. આ રીતે પરિસ્થિતિને અનુરૂપ કોઈ પણ આકૃતિ દોરવાની હોય તો આપણે જો રેખા કિરણ અને બિંદુ વિશેનો આપણને સાચો ખ્યાલ આવી જાય તો આપણે કોઈ પણ પરિસ્થિતિ અનુરૂપ આપણે એની કાચી આકૃતિ દોરી શકીએ છીએ. દાખલા નંબર 6 ની અંદર આપણને એક આકૃતિ આપેલી છે અને આકૃતિ પરથી આપણે નક્કી કરવાનું છે કે વિધાનો સાચા છે કે ખોટા, અને ખોટા હોય તો સાચું શું છે એના વિશે આપણે માહિતી આપવાની છે. તો આપણે જોઈએ એની અંદર આપણને શું કહેવા માંગે છે કે ક્યુ એમ ઓ એન, ક્યુની વાત કરીએ તો આવી રહ્યું એમ ઓ એન અને પી એ રેખા એમ એન પર આવેલા છે. હા છે જ, રેખા છે તો એના ઉપર આવેલા જ છે. તો વિધાન કેવું છે, સાચું છે, રેખા એમ એન પર આવેલા છે. હવે એમ ઓ અને એન ની વાત કરી છે, એમ ઓ અને એન એ એમ એન પર આવેલા છે. હા, તો એમાં પણ એમ એન અને ઓ એ પણ રેખાખંડ, અહીંયા જોજો ખાસ ધ્યાન રાખજો, અહીંયા રેખાની વાત કરી હતી, અહીંયા રેખાખંડની વાત કરી છે. તો એમ અને એન રેખાખંડ અહીંયા આટલો સુધી હોય તો એમ ઓ અને એન આ ત્રણે ત્રણ બિંદુઓ આ રેખાખંડ એમ એન પર આવેલા છે. તો એ પણ વિધાન કેવું છે, સાચું છે. કારણ કે રેખાખંડ, રેખાની વાત નથી કરી, રેખાખંડની વાત કરેલી છે. તો એમ ઓ અને એન ત્રણે રેખાખંડ એમ એન પર આવેલા છે. સી ની વાત કરીએ તો એમ અને એન, એમ અને એન ની વાત કરીએ એ એમ એન ના અંત્ય બિંદુઓ છે. એ પણ સાચું છે, એમ એન રેખાખંડ છે અને એમ અને એન એ એના અંત્ય બિંદુઓ છે. તો આ પણ વિધાન કેવું છે, સાચું છે. હવે જોઈએ ઓ અને એન, ઓ અને એન ની વાત કરે છે. ઓ અહીંયા છે અને એન અહીંયા છે એ ઓપી ના અંત્ય બિંદુઓ છે. ઓ અને એન ઓપી ના અંત્ય બિંદુઓ ના હોય
પણ ઓ અને એન એ ઓપી પરના બિંદુઓ છે, ખોટું છે. અહીંયા રેખાખંડની વાત કરી છે, ઓપી ની રેખાખંડ આ વિધાન ખોટું છે, કારણ કે ઓપી રેખાખંડની વાત કરીએ તો એના અંત્યબિંદુ ઓ અને પી જ થાય, તો એન એનું અંત્યબિંદુ થાય નહીં. તો વિધાન કેવું છે? ખોટું છે. તો સાચું શું છે? તો ઓપી ના અંત્યબિંદુઓ ઓ અને પી છે, ઓ અને એન નથી. આ રીતે વિધાન કેવું છે? આ ખોટું છે. એમ એ રેખાખંડ ક્યુઓ, આ એમની વાત કરે છે અને રેખાખંડ ક્યુઓ આવી રહ્યો એની વાત કરે છે, એક અંત્યબિંદુ છે. તો ખોટું છે, રેખાખંડ ક્યુઓનું અંત્યબિંદુ નથી, એમ એ રેખાખંડ ક્યુઓ પરનું બિંદુ છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. તો આપણે બે રીતે લખી શકીએ, એમ એ ઓક્યુ પરનું બિંદુ છે, અંત્યબિંદુ નથી, રેખાખંડ ક્યુઓનું અંત્યબિંદુ ક્યુ અને ઓ છે, એમ નથી, એમ એના પરનું બિંદુ છે. હવે એમની વાત કરીએ, એમ એ કિરણ ક્યુપી, ક્યુપી કિરણની વાત કરે છે અને એમ એ ક્યુપી પરનું બિંદુ છે. અહીંયા ક્યુપી આમ પી તરફ જઈએ તો એમ ક્યુપી પરનું બિંદુ છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. તમે જોઈ શકો છો કિરણ ક્યુપી વચ્ચે એમ આવે છે, એના ઉપર ઓ પણ હોઈ શકે, એન પણ હોઈ શકે, કિરણ ક્યુપી ઉપર એમ બિંદુ છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. આગળ આપણે નવમા તરફ જોઈએ તો કિરણ ઓપી, ઓપી અને ક્યુપી, આ ક્યુપી ઓપી અને ક્યુપી બંને કિરણો છે અને બંને ભિન્ન છે. તો વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે ઓપી સાચું છે, બંને ભિન્ન કિરણો છે, આ પણ જુદું છે અને આ પણ જુદું છે. તો વિધાન સાચું છે, કારણ કે ઓપી નું ઉદ્ભવ બિંદુ ઓ છે અને ક્યુપી નું ઉદ્ભવ બિંદુ ક્યુ છે. તો બંને કેવા છે? જુદા જુદા છે, બંને એક સમાન નથી. હવે અહીંયા એચ ની વાત કરીએ તો ઓપી, આ ઓપી કિરણ છે અને ઓએમ કિરણ, આ ઓપી અને ઓએમ એ સમાન છે? ના, નથી સમાન નથી. અહીંયા ઓપી આ બાજુ જાય છે અને ઓએમ આ તરફ જાય છે. તો વિધાન કેવું છે? ખોટું છે. બંને કિરણો કેવા છે? વિરુદ્ધ દિશામાં હોવાથી બંને સમાન નથી. અને અહીંયા આપણને કેવું આવ્યું છે? કે સમાન છે, સમાન નથી. હવે ઓએમ અને ઓપી ની વાત કરીએ, આ ઓએમ છે અને આ ઓપી કિરણ છે, એ વિરુદ્ધ કિરણ નથી, પણ આ તો વિરુદ્ધ છે. આ ઓપી અને ઓએમ કેવા છે? તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે, કારણ કે બંને કિરણો વિરુદ્ધ છે, એકબીજાના વિરુદ્ધ છે. આપણે જોઈ શકીએ છીએ કે ઓએમ આ બાજુ છે અને ઓપી આ બાજુ છે, અને અહીંયા આપણને આપ્યું છે કે વિરુદ્ધ નથી. તો વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે બંને કિરણો વિરુદ્ધ કિરણો છે. હવે જેની વાત કરીએ તો ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી. આ ઓપી કિરણની તો ઓ ઉદ્ભવ બિંદુ જ હોય, તો આ વિધાન અહીંયા નથી આપ્યું છે. તો ખોટું છે, કારણ કે ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ જ છે. કિરણ ઓ થી શરૂઆત થાય છે, ઓપી કિરણની ઓ થી, અને ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ છે. અહીંયા આપણને એવું કીધું છે કે ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી. આગળ વાત કરીએ તો એન એ એનની વાત કરે છે, એનપી કિરણ, એનપી અને એમએન નું ઉદ્ભવ બિંદુ છે. એનપી અને એનએમ કિરણનું ઉદ્ભવ બિંદુ કહી શકાય, કારણ કે એન એ કિરણ એનપી નું પણ ઉદ્ભવ બિંદુ છે અને કિરણ એનએમ નું પણ ઉદ્ભવ બિંદુ છે. તો વિધાન કેવું છે? સાચું છે, કારણ કે એન એ બંને કિરણનું ઉદ્ભવ બિંદુ છે. તો આ રીતે આપણે કિરણ, રેખાખંડ, રેખા, બિંદુઓ વિશેની માહિતી મેળવી અને વિધાનો સાચા છે કે ખોટા
એ આપણે તપાસે. 4.1 જે આપણું પૂરું થયું એ પછી આપણે 4.2 ની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વક્રો આપેલા છે અને વક્રો વિશેની આપણે પહેલાં થોડીક માહિતી મેળવી લઈએ. અને માહિતી આવડે તો આપણને સ્વાધ્યાયમાં ખૂબ સરળતા રહે છે. તો આપણે વક્રની વાત કરીએ તો વક્ર એ કોઈ રેખાખંડ નથી કે કોઈ રેખા નથી, કારણ કે વક્ર એવો હોય, વક્ર એટલે વાંકું ચૂકું, જે સીધું ન હોય એને આપણે શું કહી શકીએ, વક્ર કહી શકીએ. તો આ વક્રને કોઈ રેખાખંડ નથી વિદ્યાર્થી મિત્રો. જે વક્રો પરસ્પર ન છેદે એવા વક્રોને આપણે શું કહી શકીએ, સાદા વક્રો કહી શકીએ. વક્ર એટલે મેં ફરી તમને કહ્યું કે વાંકું ચૂકું સીધું ન હોય એને આપણે વક્ર કહી શકીએ. વક્ર એ રેખાખંડ નથી, પણ આપણે જોઈ શકીએ કે થોડાક રેખાખંડો ભેગા મળી અને વક્રની રચના થાય. આપણે એના વિશેની માહિતી મેળવીએ કે જો વક્રો પરસ્પર ન છેદતા હોય તો તેવા વક્રોને આપણે કેવા વક્રો, સાદા વક્ર કહી શકીએ. અને વક્રના બે પ્રકાર છે, એક તો ખુલ્લો વક્ર અને બંધ વક્ર. અહીંયા જોયું કે આપણે ત્રણ રેખાખંડોની મદદથી આપણે એક અલગ વક્ર બનાવી શકીએ છીએ. આ પણ એક વક્ર જ છે, પણ કેવો છે, ખુલ્લો છે, એ બંધ નથી. તમે જોઈ શકો છો કે એના બંને છેડા ખુલ્લા છે અને ત્રણ રેખાખંડોથી બનેલો છે, પણ કેવો છે, ખુલ્લો વક્ર. આ વક્ર પરસ્પર છેદતો નથી, આ સાદો વક્ર કહી શકાય. અને આ વક્ર છે બંધ, એનો એક પણ છેડો ખુલ્લો નથી. તો ખુલ્લો ન હોય એને બંધ વક્ર, અને જે છેડા ખુલ્લા હોય એને આપણે ખુલ્લો વક્ર કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો રેખાખંડોથી બનેલો બંધ વક્રને આપણે બહુકોણ કહી શકીએ. આ રેખાખંડથી બનેલો છે પણ કેવો છે, ખુલ્લો છે, અને એને આપણે બહુકોણ ન કહી શકીએ. તો રેખાખંડોથી બનેલો હોય અને બંધ હોય એવા વક્રને આપણે બહુકોણ કહીએ. અને બહુકોણ બનાવતા રેખાખંડો બહુકોણની બાજુઓ છે. આપણે એક સામાન્ય વક્ર લઈએ કે આ રેખાખંડ છે, આ રેખાખંડોથી બનતો એક વક્ર છે, આ રેખાખંડ, આ રેખાખંડ, આ રેખાખંડ અને આ રેખાખંડ, આ રેખાખંડથી બનેલો છે અને બંધ પણ છે. તો આને બહુકોણ કેમ કહેવાય, કેટલા બધા ખૂણાઓ ધરાવે છે, 1, 2, 3, 4 કોણ એટલે ખૂણો, અને વધારે કોણ ધરાવતો હોય એ કરતાં તો એને બહુકોણ પણ કહી શકાય. તો આ આપણે જોયું કે રેખાખંડોથી બનેલો એક બંધ વક્ર છે અને એને આપણે બહુકોણ કહી શકીએ છીએ. હવે બહુકોણ બનાવતા રેખાખંડો, આ જે રેખાખંડો છે જેને આ બહુકોણ બનાવ્યો છે, આ એની બાજુઓ છે, આ એની બાજુ છે, આ રેખાખંડ, આ રેખાખંડ, આ બધી જ રેખાખંડો આ બહુકોણની શું છે, બાજુઓ છે. તો આ થઈ એક બંધ વક્રની વાત અને જે રેખાખંડોની મદદથી બને છે અને આ જે રેખાખંડો છે આ બહુકોણની શું છે, બાજુઓ છે. હવે આપણે જોઈએ કે ત્રણ બાજુ ધરાવતા બહુકોણને આપણે ત્રિકોણ કહીએ. તો બાજુ એટલે જે રેખાખંડ આપણે આ ત્રણ બાજુ ધરાવે છે એને આપણે શું કહીએ છીએ, ત્રિકોણ. 1, 2 અને 3 બાજુ ત્રણ રેખાખંડોથી બને છે અને ત્રણ બાજુ ધરાવે છે, જેટલા રેખાખંડો એટલા જ એની બાજુઓ. અને ત્રણ બાજુ ધરાવતો બહુકોણ, કારણ કે એક કરતાં વધારે ખૂણાઓ છે એટલે એને આપણે બહુકોણ કહી શકીએ. અને ત્રણ બાજુ ધરાવતા જે રેખાખંડોથી બનતો જે આકૃતિ છે એને આપણે ત્રિકોણ પણ કહી શકીએ. એવી જ રીતે 4 બાજુ ધરાવતા રેખાખંડોને આપણે ચતુષ્કોણ પણ કહી શકીએ છીએ. આ 4 બાજુ ધરાવે છે, 4 બાજુ, 1, 2, 3 અને 4, 4 બાજુ એટલે કે 4 રેખાખંડ વડે જે બને છે એવી આકૃતિને આપણે બહુકોણ, અને એ પણ બંધ આકૃતિ બને છે. બહુકોણ વધારે ખૂણાઓ ધરાવે છે અને 4 બાજુથી આપણે એને ચતુષ્કોણ એવું નામ આપી શકીએ. હવે બાજુઓની જોડ, જે બિંદુ આપણે આ બાજુની જોડ છે, આ બંને જોડ કહેવાય, બે વસ્તુની જોડ, એક આ રેખાખંડ અને આ આ બાજુ અને આ બાજુનું એને જે બિંદુમાં મળે છે અહીંયા મળે છે. આ રેખાખંડ અને આ રેખાખંડની આ બંને બાજુની વાત કરીએ તો આ બિંદુમાં મળે છે એને શિરોબિંદુ કહેવાય. એવી રીતે આ બે બાજુઓની વાત કરીએ તો એ આ બિંદુમાં મળે છે તો એને પણ શિરોબિંદુ કહી શકીએ. એવી જ રીતે આ રેખાખંડ અને આ રેખાખંડ આ બંને બાજુઓ જ્યાં મળે છે એને પણ શિરોબિંદુ, અને અહીંયા પણ આ, તો આ 4 શિરોબિંદુઓ છે.
હવે આપણને એવું કહે છે કે બાજુઓની જોડ જે બિંદુમાં આપણે જોઈ શક્યા કે દરેક બાજુની જોડ જે બિંદુમાં મળતી હોય એવા બિંદુને આપણે શું કહી શકીએ છીએ, શિરોબિંદુ કહી શકીએ છીએ. ત્રિકોણ સિવાયના બહુકોણમાં, હવે ત્રિકોણ એવી વસ્તુ છે કે એમાં આપણે શિરોબિંદુને જોડે અને વિકર્ણ ન કહેવાય. ત્રિકોણ સિવાયના કોઈ પણ જે રેખાખંડો હોય, બહુકોણ ધરાવતો હોય, ધારો કે આપણે આ ચતુષ્કોણની વાત કરીએ, આ શિરોબિંદુ અને આ શિરોબિંદુને આપણે જોડતી જે લીટી દોરીએ તો આ શું થઈ જાય, એનો વિકર્ણ બની જાય છે. વિકર્ણ એટલે અહીંયા આપણને સ્પષ્ટ કહ્યું છે કે ત્રિકોણ સિવાયનો બહુકોણ હોય તો એના સામ સામેના એક આ શિરોબિંદુ અને આ શિરોબિંદુને જોડીએ તો પણ વિકર્ણ, આ શિરોબિંદુ અને આ શિરોબિંદુને જોડીએ તો પણ એ શું બની જાય છે, વિકર્ણ બની જાય છે. અને આ રેખાખંડોનો એ બહુકોણનો વિકર્ણ કહેવાય. અને આ જે બહુકોણ દોરેલો છે એનો આપણે વિકર્ણ કહીએ છીએ. અને રેખાખંડોની મદદથી આ રેખાખંડો જોડાય અને બહુકોણની રચના કરે છે. ફક્ત ત્રિકોણમાં આપણને આવા બહુકોણ, જે ત્રિકોણ બહુકોણ છે એમાં આપણને આવા વિકર્ણો મળતા નથી. તો આ રીતે આપણે ત્રિકોણ સિવાયનો બહુકોણમાં આપણે વિકર્ણો જોયા. હવે આપણને એવું કહ્યું છે કે પાંચ દિવાસળીની મદદથી, પાંચ દિવાસળીનો આપણે ઉપયોગ કરી અને આપણે બહુકોણ રચવાનો છે. તો આપણે દોરી શકીએ વિદ્યાર્થી મિત્રો, આ એક દિવાસળી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને આ પાંચમી. પાંચ દિવાસળીની મદદથી આપણે એક બહુકોણ રચી શક્યા. એવી જ રીતે ચાર દિવાસળીની મદદથી પણ આપણે ચોરસ જેવું આપણે જે રચી શકીએ છીએ. બે દિવાસળીની મદદથી આપણે બહુકોણ રચી શકીએ નહીં. બે દિવાસળીનો ઉપયોગ કરી બહુકોણ બની શકે નહીં. કારણ કે બહુકોણ કેવો હોય, એ બંધ હોય. જ્યારે બે દિવાસળીની મદદથી બંધ બહુકોણની આપણે રચના કરી શકતા નથી ને બે દિવાસળીની મદદથી આપણને બહુકોણ મળે નહીં, કારણ કે એક જ કોણ મળે છે એમાં. હવે ત્રણ દિવાસળીની મદદથી આપણે ત્રિકોણ જેવા બહુકોણની રચના આપણે કરી શકીએ છીએ. ત્રણ દિવાસળીનો અહીંયા ઉપયોગ કરેલો છે અને ત્રિકોણની રચના થોડાક એક્ઝામ્પલ આપ્યા. તો આપણે ફરી એકવાર જોઈએ વક્ર વિશેની, કે વક્ર એ કોઈ રેખાખંડ નથી, કારણ કે વાંકું ચૂકું છે એટલે રેખાખંડ એને કહી શકાય નહીં. જો વક્રો પરસ્પર ન છેદતા હોય તો તેવા વક્રોને આપણે સાદા વક્રો કહી શકીએ. વક્રના બે પ્રકાર છે, એક તો ખુલ્લો વક્ર અને બંધ વક્ર. હવે જો રેખાખંડોથી જો કોઈ વક્ર બનતો હોય તો એને આપણે બહુકોણ કહેવાય. આને આપણે બહુકોણ ન કહી શકીએ. રેખાખંડોથી બનતો પણ હોય અને બંધ પણ હોય એને આપણે બહુકોણ કહી શકીએ છીએ. આ રેખાખંડોથી બને છે પણ બંધ નથી એટલે આપણે એને બહુકોણ તરીકે ઓળખાવી શકતા નથી. અને બહુકોણ બનાવતા જે રેખાખંડો છે એ બધા શું છે, એની બાજુઓ છે, એની ભુજાઓ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ત્રણ બાજુ ધરાવતો આપણે ત્રિકોણ જોયો કે એક બે અને ત્રણ બાજુ ત્રણ રેખાખંડોથી બને છે અને રેખાખંડો એ એની બાજુઓ છે. એવી રીતે ચાર બાજુ ધરાવતો ચતુષ્કોણ પણ આપણે જોયો અને બાજુઓની જોડ જે આ બાજુ અને આ બાજુની જોડ જે બિંદુમાં છેદતી હોય એવા બિંદુને આપણે શું કહી શકીએ, શિરોબિંદુ કહી શકીએ છીએ. દરેક આપણે બે રેખાઓ રેખાખંડો આપણે જે જોડે છે અને શિરોબિંદુ આપણે જોયા. હવે ત્રિકોણ સિવાયના આપણે શિરોબિંદુ, સામ સામેના શિરોબિંદુને આપણે જો જોડ્યા તો એ સામ સામેના શિરોબિંદુઓ શું બની ગયા, એ બહુકોણના વિકર્ણો બની ગયા. કારણ કે બંધ આકૃતિ છે અને રેખાખંડોથી બનેલી છે એટલે આપણે બહુકોણ કહી શકીએ. અને સામ સામેના શિરોબિંદુને જોડવાથી આપણને શું મળી ગયું, એના વિકર્ણો. આમ અલગ અલગ વિકર્ણો જે બે દિવાસળીથી આપણને બહુકોણ મળી શકતો નથી વિદ્યાર્થી મિત્રો. અને બંધ હોય તો જ આપણે એને બહુકોણ કહી શકીએ છીએ. દાખલા નંબર એકમાં આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો કે ખુલ્લા વક્ર અને બંધ વક્રની અંદર આપણે વર્ગીકરણ કરવાનું છે. આપણને આકૃતિ આપેલી છે, આપણે જોઈ શકીએ છીએ કે ખુલ્લો વક્ર કોને કહેવાય, તો જેના બે છેડાઓ જોડેલા ન હોય એને આપણે ખુલ્લો વક્ર કહીએ અને જેના બે છેડાઓ જોડેલા છે, બંધ છે, એને આપણે બંધ વક્ર કહીએ. તો આકૃતિમાં આપણને આપેલો છે કે આ અહીંયા બંને છેડાઓ જોડેલા નથી તો એને આપણે શું કહી શકીએ, ખુલ્લો વક્ર લખીએ આપણે અહીંયા એને ખુલ્લો વક્ર, કારણ કે એના બંને છેડાઓ જોઈ શકીએ છીએ જોડેલા નથી. અહીંયા વક્ર છે પણ એક પણ છેડો એનો ખુલ્લો નથી તો આ વક્રને આપણે બંધ વક્ર કહી શકીએ છીએ.
અહીંયા પણ જોઈ શકીએ કે છેડો ખુલ્લો છે તો એને ખુલ્લો વક્ર કહી શકાય. હવે આને આપણે બંધ વક્ર કહેવાય, બહુકોણ પણ આપણે એને કહી શકીએ છીએ, એવી જ રીતે આને પણ બંધ વક્ર કહી શકીએ. આપણે બંધ અને ખુલ્લા વક્રની અંદર વર્ગીકરણ કરવાનું હતું જે આપણે કર્યું. હવે દાખલા નંબર 2ની અંદર આપણને એવું કહે છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી આપણે રફ આકૃતિ દોરવાની છે. જોઈએ, આપણે દોરીએ. આપણે શું દોર્યું? ખુલ્લો વક્ર દોર્યો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એનો છેડાઓ એકબીજાને જોડતા નથી. તો આ એક રફ આકૃતિ તમે કોઈ પણ રીતે દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો. કોઈને આમ દોરવાની ઈચ્છા થાય તો આ રીતે પણ દોરી શકે છે. આમ પણ આ ખુલ્લા વક્રની આકૃતિઓ છે, કોઈ પણ આપણે દોરી શકીએ છીએ. એવી જ રીતે બંધ વક્રની આકૃતિ આપણને બહુ પણ નથી કીધો, વક્ર કીધો છે. આ કેવું છે? બંધ વક્ર છે, બહુકોણ નથી કીધો. યાદ રાખજો, વક્રની વાત કરે છે. વક્ર બહુકોણ તો રેખાખંડોથી બનેલો હોય, આ એને આપણે વક્ર કહીએ છીએ કે જેનો એક પણ છેડો ખુલ્લો નથી અને વક્ર છે, એટલે આપણે એને બંધ વક્ર રફ આકૃતિ આપણે કોઈ પણ દોરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ખ્યાલ તમને આવી ગયો હશે. દાખલા નંબર 3ની વાત કરીએ કે કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાયાંકિત કરો. બહુકોણ કીધો છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બહુકોણ હંમેશા રેખાખંડોથી જ બનેલો હોય અને એને અંદરનો ભાગ આપણે, તો આપણે આ બહુકોણ દોર્યો. કોઈ પણ બહુકોણ આપણે ચાર રેખાખંડોથી બનતો એક બહુકોણ દોરીએ અને એનો અંદરનો ભાગ આપણે શું કરી દઈએ? છાયાંકિત કરી શકીએ. તમે આ બહુકોણ પણ દોરી શકો છો અને એનો અંદરનો ભાગ આપણે છાયાંકિત કરી શકીએ છીએ. કોઈ પણ બહુકોણ, બહુકોણ એટલે રેખાખંડોથી બનતી બંધ આકૃતિ. હવે આપણે જોઈએ કે દાખલા નંબર 4ની અંદર આપણને એક આકૃતિ આપી છે જે અલગ અલગ રેખાખંડોથી બનેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે આ બંને જ જે આકૃતિ છે એ ઘણા બધા રેખાખંડોથી બનેલી છે અને વક્ર પણ કહી શકાય. અને આ વક્ર છે એને આપણે શું કહી શકીએ છીએ? બહુકોણ પણ આપણે એને કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો શું તે વક્ર છે? તો છે, હા તે વક્ર છે. શું તે બંધ છે? તો હા તે બંધ છે, એનો એક પણ છેડો ખુલ્લો નથી. વિદ્યાર્થી મિત્રો, આ રેખાખંડોથી બનેલો છે અને વક્ર પણ કહી શકાય અને બહુકોણ પણ, બહુકોણની વાત કરીએ તો એ ફક્ત રેખાખંડોથી જ બનેલો હોય, એને આપણે વક્ર ન કહી શકીએ. હવે આપણે દાખલા નંબર 4 જોયો. દાખલા નંબર 5ની વાત કરીએ, જો શક્ય હોય એવી પરિસ્થિતિ પ્રમાણે આપણે ફરીથી એક રફ આકૃતિ દોરવાની છે. બંધ વક્ર કે જે બહુકોણ ન હોય એવું આપણે બંધ વક્ર દોરીશું અને બહુકોણ ના હોય આપણે દોર્યો હમણાં. આ બંધ વક્ર છે પણ એને બહુકોણ ના કહેવાય, કારણ કે આ રેખાખંડથી બનેલો હોય તો જ એને બહુકોણ આપણે કહી શકીએ. તો બંધ વક્ર આને આપણે કહી શકીએ, જે બંધ વક્ર છે, બહુકોણ નથી. આપણે બીજી રીતે પણ આપણે દોરી શકીએ છીએ જે બહુકોણ નથી. ખુલ્લો વક્ર જે સંપૂર્ણપણે રેખાખંડો બનેલો છે તેની આપણે આકૃતિ દોરીએ. આ રેખાખંડોથી જ બનેલો છે પણ ખુલ્લો છે. બીજી આકૃતિ દોરીએ તો આ પણ રેખાખંડોથી જ બનેલો છે પણ એ કેવો છે? ખુલ્લો છે. તો આપણે જોઈએ કે સંપૂર્ણપણે રેખાખંડથી બનેલો છે એને ખુલ્લો છે. બે બાજુઓવાળો બહુકોણ, વિદ્યાર્થી મિત્રો, બે બાજુઓવાળો બહુકોણ દોરી શકાય નહીં. તો દોરી શકાય નહીં, જે શક્ય જ નથી. અહીંયા આપણું જે 4.2 એ પૂરું થાય છે. ખાસ યાદ રાખજો, બહુકોણને આપણે વક્ર કહી શકીએ છીએ પણ વક્રને બહુકોણ ન કહી શકાય, કારણ કે બહુકોણ માત્ર રેખાખંડોથી બનતી બંધ આકૃતિ છે. એને આપણે વક્ર કહી શકીએ છીએ પણ વક્રને બહુકોણ ન કહી શકાય. તો અહીંયા આપણું 4.2 જે આપણું પૂરું થાય છે.